નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધ વચ્ચેનો તફાવત જાણીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધ વચ્ચેનો તફાવત શું છે તે અંતર્ગત આપણે વિગતવાર મુદ્દાવાઈ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે ખેડૂત હોય તો તમને પણ ખ્યાલ આવી જાય કે આ હયાતીમાં હક દાખલની નોંધ શું છે અને વારસાઈની નોંધ શું છે અને આ બંને વચ્ચેનો તફાવત શું છે તે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે મહેસૂલ વિભાગ હસ્તક જમીન રેકોર્ડ રહેલું છે. તો આ જમીન રેકોર્ડની માહિતી અંતર્ગત આપણે હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધ વચ્ચેનો તફાવત જાણીશું. આમ તો સામાન્ય રીતે આપણે જોઈએ તો હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધ વચ્ચે કોઈ તફાવત જણાતો નથી, કેમ કે આપણને ખ્યાલ છે કે હયાતીમાં હક દાખલમાં પણ જે ખેડૂત હોય તેના વારસદારોના નામ દાખલ થાય છે અને વારસાઈમાં પણ જે ખેડૂત હોય તેઓના વારસદારોના નામ દાખલ થાય છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો તે બંને વચ્ચે કોઈ તફાવત જણાતો નથી, પણ તેમાં ઘણો બધો તફાવત રહેલો છે તે આપણે વિગતવાર જોઈશું. તો જો જમીન ધારક હોય અને ખેડૂત હોય તો તેઓ માટે આ એકદમ ઉપયોગી માહિતી છે અને આ જે સેવા છે તે આયોરા પોર્ટલ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ છે. તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. તો ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા વાઇઝ માહિતી જોતા જઈએ કે કઈ કઈ જગ્યાએ આ બંનેમાં તફાવત રહેલો છે. તો મિત્રો, આપણે હવે જોઈએ કે હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધ એમ બંને વચ્ચે શું તફાવત રહેલો છે. તો સૌ પ્રથમ મુદ્દામાં આપણે જોઈએ કે ખાતેદાર ખેડૂતની હયાતીમાં જ તેના વારસદારોના નામ દાખલ થાય છે. એટલે કે હયાતીમાં હક દાખલની જે નોંધ હોય તે નોંધમાં ખાતેદાર ખેડૂત હોય તેની હયાતીમાં જ તેના જે કંઈ વારસદારો હોય તે વારસદારોના નામ દાખલ થતા હોય છે. જ્યારે સામેની બાજુએ આપણે વારસાઈમાં જોઈએ તો જે ખાતેદાર ખેડૂત હોય તે ખેડૂતનું મૃત્યુ થાય ત્યારબાદ જ તેના વારસદારોના નામ દાખલ થાય છે. તો આમ આ બંને વચ્ચે જે તફાવત રહેલો છે કે હયાતીમાં હક દાખલમાં ખેડૂત હયાત હોય તો પણ તેના વારસદારોના નામ દાખલ થતા હોય છે, જ્યારે વારસાઈમાં શું છે કે જે ખેડૂત હોય તેનું મૃત્યુ થઈ જાય ત્યાર પછી તેના વારસદારોના નામ દાખલ થતા હોય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો જે હયાતીમાં હક દાખલ છે તેમાં ખાતેદાર ખેડૂતની હયાતીમાં જ વારસદારોના નામ દાખલ થતા હોવાથી હયાતીમાં હક દાખલ કરાવ્યા પછી પણ જે ખેડૂત ખાતેદાર હોય તે ખેડૂતનું નામ છે તે 7-12માં ચાલુ રહે છે. જ્યારે સામે પક્ષે વારસાઈ નોંધમાં આપણે જોઈએ તો ખાતેદાર ખેડૂતના અવસાન બાદ તેના વારસદારોના નામ દાખલ થતા હોવાથી વારસાઈ થયા પછી જે અવસાન પામનાર ખાતેદાર ખેડૂત હોય તે ખેડૂતનું નામ છે તે ગામ નમૂના નંબર 7-12માંથી નીકળી જાય છે. તો આમ હયાતીમાં હક દાખલમાં જે તે ખેડૂતનું નામ ચાલુ જ રહે છે, જ્યારે વારસાઈ નોંધમાં છે તે અવસાન પામનાર ખેડૂતનું નામ નીકળી જાય છે અને તેના બદલે તેના વારસદારોના નામ દાખલ થઈ જાય છે. તો આ પ્રમાણે આમાં તફાવત રહેલો છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો જે હયાતીમાં હક દાખલ કરવા માગતા ખાતેદાર ખેડૂત હોય તેઓ પોતે જ પોતાના તમામ વારસદારો જાહેર કરવાના હોય છે. એટલે કે હયાતીમાં હક દાખલ કરાવવા માટે જે ખેડૂત પોતાની હયાતીમાં પોતાના વારસદારોના નામ દાખલ કરાવવા માગતા હોય તેણે પોતાના તમામ વારસદારો જાહેર કરવાના હોય છે. જ્યારે સામેની બાજુએ વારસાઈમાં આપણે જોઈએ તો અવસાન પામનાર ખાતેદાર ખેડૂતના વારસદારો પૈકી કોઈ પણ પુખ્ત વારસદારે તમામ વારસદારોના નામ જાહેર કરવાના હોય છે. તો આમ હયાતીમાં હક દાખલમાં જે તે ખાતેદાર ખેડૂત હોય તે પોતે જ પોતાના વારસદારોના નામ જાહેર કરવાના હોય છે, જ્યારે વારસાઈ નોંધમાં છે તે પૈકીના જે અવસાન પામનાર ખેડૂત હોય તેના વારસદારો પૈકી કોઈ પણ પુખ્ત ઉંમરનો જે વારસદાર હોય તે કોઈ પણ એક વારસદારે પોતાના પિતા કે પતિના વારસદારના નામ જાહેર કરવાના થતા હોય છે. તો આ પ્રમાણે આ બંનેમાં તફાવત રહેલો છે. ત્યાર પછી આગળ જોઈએ
તો હયાતીમાં હક દાખલની જે નોંધ છે તે ખાતેદાર ખેડૂત પોતે ઈચ્છે ત્યારે પોતાના વારસદારોના નામ દાખલ કરાવી શકે છે. જ્યારે સામે બાજુ વારસાઈમાં આપણે જોઈએ તો નિયમ અનુસાર ખાતેદાર ખેડૂતના મૃત્યુ બાદ 3 મહિનાની અંદર આ વારસાઈ કરાવવાની જોગવાઈ છે. તો આમ જે હયાતીમાં હક દાખલ છે તે ખાતેદાર ખેડૂત પોતે જ્યારે પણ ઈચ્છે ત્યારે પોતાના વારસદારોના નામ દાખલ કરાવી શકે છે. જ્યારે વારસાઈ નોંધમાં એવું છે કે જે ખાતેદાર ખેડૂતનું અવસાન થાય ત્યારબાદ તે અવસાન બાદ 3 મહિનાની અંદર કાયદેસર રીતે વારસાઈ દાખલ કરાવવાની જોગવાઈ રહેલી છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે હયાતીમાં હક દાખલ કોઈ પણ સમયે કરાવવામાં આવે છતાં પણ કોઈ પણ જાતનો દંડ થતો નથી. જ્યારે વારસાઈ નોંધમાં છે તે ખાતેદાર ખેડૂતના મૃત્યુ બાદ 3 માસ પછીથી વારસાઈ નોંધ દાખલ કરવામાં આવે તો ₹1000 સુધીનો દંડ લેવાની જોગવાઈ રહેલી છે. તો તમે તે જોગવાઈનો જે પરિપત્રનો ફોટો છે તે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો આ પરિપત્રથી આ પ્રમાણે જે દંડ લેવાની જોગવાઈ છે તે અંતર્ગત જે અગાઉ ₹25 સુધીનો દંડ લેવામાં આવતો હતો તેના બદલે હવે ₹1000 સુધીનો દંડ લેવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આમ હયાતીમાં હક દાખલમાં કોઈ પણ દંડની જોગવાઈ નથી, જ્યારે વારસાઈ નોંધમાં આ પ્રમાણે ₹1000 સુધીનો દંડ લેવાની જોગવાઈ છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો અત્યાર સુધી જે હયાતીમાં હક દાખલ છે તે ઓફલાઈન અરજી કરવાની થતી હતી, પરંતુ હવે જે થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા હયાતીમાં હક દાખલ ઓનલાઈન કરવા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે, તેથી ટૂંક સમયમાં છે તે આયવરા પોર્ટલ ઉપર ઓનલાઈન ઓપ્શન ઉપલબ્ધ થઈ જશે. જ્યારે સામે પક્ષે વારસાઈ નોંધ જોઈએ તો તે ઘણા સમયથી આયવરા પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન દાખલ કરી શકીએ છીએ, તો આ પ્રમાણે પણ તેમાં ફેરફાર રહેલો છે. ત્યારબાદ મિત્રો આપણે છેલ્લે જોઈએ તો હયાતીમાં હક દાખલની નોંધથી દાખલ થયેલા વારસદારોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ છે તે યોજનાના અમલથી આગામી 5 વર્ષ સુધી મળવાપાત્ર નથી. જ્યારે સામે બાજુ વારસાઈમાં જોઈએ તો ખાતેદાર ખેડૂતના મૃત્યુ બાદ વારસાઈ નોંધથી દાખલ થયેલા વારસદારોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તેવી જોગવાઈ છે, અને તે જોગવાઈનો જે પરિપત્ર છે તે સરકારશ્રીના પરિપત્રનો જે સ્ક્રીનશોટ છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો મિત્રો અરજી કરવા માટે આપણે સૌ પ્રથમ iora.gujarat.gov.inની વેબસાઇટ ખોલી લેવાની રહેશે, જેમાં અહીંયા મેનુમાં 4th નંબરનો મેનુ છે ઓનલાઈન એપ્લિકેશન, તો આ મેનુ ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જે ક્લિક કર્યા બાદ આ પ્રમાણેની સ્ક્રીન આવશે, તેમાં ન્યૂ એપ્લિકેશન ઉપર ચેકમાર્ક રાખી અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે હકપત્રક સંબંધિત અરજી જે ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનો છે, અને તે ઓપ્શન સિલેક્ટ કરતાં જ આપણી સામે જે અરજીના પ્રકાર છે તે અરજીના પ્રકાર જોવા મળશે. તો અરજીના પ્રકારમાં અહીંયા આપણે હકપત્રકે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી, જો તમે વારસાઈ કરાવવા માગતા હોય તો અહીંયા વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી તે ઓપ્શન ઉપર ક્લિક રાખવાનું રહેશે, અને જો તમે હયાતીમાં હક દાખલની નોંધ દાખલ કરાવવા માગતા હોય તો અહીંયા હકપત્રકે હયાતીમાં હક દાખલની નોંધ દાખલ કરાવવા માટેની અરજી તે ઓપ્શન ઉપર સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને તે ઓપ્શન સિલેક્ટ કરી લીધા પછી અહીંયા તમારો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે, ત્યાર પછી ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે, અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે, અને આટલી વિગતો ટાઈપ કરી લીધા પછી નીચે અહીંયા આપણે જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા તમે જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી દાખલ કરવાનો એક બોક્સ આવી જશે, જેમાં તમારા મોબાઈલ ઉપર અને ઈમેલ એડ્રેસ ઉપર મળતો ઓટીપી છે તે દાખલ કરવાનો રહેશે. તો આ પ્રમાણે મિત્રો જે હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધ માટે આયવરા પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે. તો ટૂંક સમયમાં આપણે જે હયાતીમાં હક દાખલ સંબંધિત જે અરજી છે તે ઓનલાઈન કઈ રીતે કરવી તે અંગેનો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ A to Z વિડીયો છે તે આપણે આ ચેનલ ઉપર મૂકીશું, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આ પ્રમાણે મિત્રો હયાતીમાં હક દાખલની નોંધ અને વારસાઈની નોંધ વચ્ચે તફાવત રહેલો છે. તો આમ હયાતીમાં હક દાખલ અને વારસાઈની નોંધ વચ્ચે સામ્યતા સાથે આટલા અલગ અલગ તફાવતો રહેલા છે. તો મિત્રો આશા રાખું કે હયાતીમાં હક દાખલ અને વારસાઈ નોંધમાં શું તફાવત રહેલ છે તે અંગેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે.
આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ tripgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.